રાજકોટ શહેરના જડેશ્વર વેલાથ પાર્કમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજકોટમાં આ વર્ષમાં 100% થી પણ વધુ વરસાદ થયો છે, ત્યારે શહેરના અનેક રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે શહેરના જડેશ્વર વેલાથ પાર્કમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજકોટ શહેરમાં એક સાથે 15 ઇંચથી વધુ વરસાદને કારણે શહેરના કરોડો રૂપિયાના અનેક રોડ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. ત્યારે હવે ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે, એટલે કે શહેરના રોડ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવાનું ચાલુ થયું છે. ત્યારે શહેરના જડેશ્વર વેલાથ પાર્કમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ આ ખાતમુહૂર્તમાં વિસ્તારના કોંગ્રેસ કોર્પોરેટર મયુરસિંહ જાડેજા, નિલેશભાઈ મારુ, જયંતિભાઈ બુટાણી, મીનાબેન જાદવ તેમજ વિસ્તારના ભાઈ બહેન અને ઠાકોર સમાજના મંત્રી ચેતન માનસુરિયા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મારું નામ મયુરસિંહ જાડેજા. આજરોજ અમે વેલના જડેશ્વર વિસ્તારમાં, જ્યાં રોડના પ્રોબ્લેમ ઘણા વર્ષોથી છે, અહીંયા ઘણા સમયથી રોડની તકલીફ છે, લોકોને અવાર જવર કરવામાં પ્રોબ્લેમ થતો હતો, અને આજે ઘણા સમય પછી કોર્પોરેશન દ્વારા રોડને મંજૂરી આપવામાં આવી છે, અને અમારા વિસ્તારના વોર્ડ નંબર 18ના દરેક કોર્પોરેટરોની વારંવાર રજૂઆત કરવાથી આજે અમને આ સફળતા મળી છે. એટલે આજે આ વિસ્તારમાં અમે રોડના રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવા માટે અહીંયા બધા પધારેલ છીએ. અંદાજિત 10 લાખ રૂપિયાના ખર્ચે મેઇન રોડ ને બાકીના આમ તો કરોડ 1 કરોડ ઉપરની આખી ગ્રાન્ટ છે બધા રોડ રસ્તાઓની. મારું નામ શૈલેષભાઈ જાદવ. અમે આજે અમે લોકોને બહુ અહીંયા હાલાકી ખરાબ હતી, એટલે અમે બહુ દોડાદોડી કરી અને અમારા કોર્પોરેટરોએ આ બધી મહેનત કરી અને આજે સફળતા મળી છે કે કોર્પોરેશનમાંથી અમને મંજૂરી મળી ગઈ અને 89 લાખનો અમારો અહીંનો પ્રોજેક્ટ પાસ કરી અમને કામનું ખાતમુહૂર્ત કરવાનો સમય અમે લીધો. એટલે 89 લાખ. મેરામ સોલંકી, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.